ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધાય? મજામાં? ચાલો આજે આપણે ફરીથી મળ્યા. તો સૌ બાળકોને પહેલા નૂતન વર્ષાભિનંદન, સાલ મુબારક, નવા વર્ષની સૌ બાળકોને હાર્દિક શુભેચ્છાઓ. તો આજે આપણે શું કરવાનું છે? લેશન. તો પહેલા આટલા દિવસ આપણે શું કર્યું હતું? જે આપણે શીખી ગયા, આપણે 6 મહિનામાં આટલા દિવસ જે આપણે શીખ્યા છીએ એનું આપણે રિવિઝન કર્યું. તો આજથી આપણે નવો અભ્યાસક્રમ ચાલુ કરીશું, જે બીજા સત્રનું હોય છે. બીજા સત્રમાં આજે આપણે પહેલો વિષય લઈશું ગુજરાતી, આપણી ભાષા ગુજરાતી. તો આજે આપણે ભાષામાં જોઈશું મૂળાક્ષર ક. તો ચાલો આપણે જોઈએ મૂળાક્ષર ક કેવી રીતે લખવાનું છે. પહેલા અહીં જોજો, મેં થોડા ચિત્રો દોર્યા છે. તો ચાલો એ ચિત્રોના નામ બોલીએ. ક થી કમળ, ક થી કપ, ક થી કરવત, જે લાકડું કાપવામાં વાપરવામાં આવે છે. ચાલો આપણે જોઈએ ક કેવી રીતે લખવાનું છે. પહેલા આપણે આના પહેલા આપણે કયો મૂળાક્ષર જોયો હતો? ડ. આપણે પેટર્નમાં એટલે કે આકાર પ્રમાણે મૂળાક્ષરો જોઈએ છીએ. તો પહેલા આપણે ડ ડંડું ડ બનાવી અને વચ્ચેથી આડી લાઈન દોરવાની છે. ક કબૂતરનો ક, ક કમળનો ક, ક કપનો ક. આપણે ચાય પીએ કે શું કહેવાય? કપ કહેવાય. તો ક કપનો ક, ક કરવતનો ક. ફરી વખત જો બાળકો, ક કપાસનો ક, ક કપૂરનો ક, ક કમળનો ક, ક કબૂતરનો ક. આવી રીતે તમારે ક મૂળાક્ષર લખતું જવાનું છે અને તેનાથી બનતા શબ્દો